કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો ગામમાં હોઈએ તો શહેરનું જમવાનું યાદ આવે અને શહેરમાં આવીએ તો ગામડાનું જમવાનું યાદ આવે. તો આજે મેં એવી જ રીતે એકદમ સિમ્પલ, જેવું ગામડામાં બને એવું જ જમવાનું બનાવ્યું છે, સિમ્પલ રીતે અને સિમ્પલ શાક છે, અને સાથે જ મકાઈનો રોટલો પણ બનાવ્યો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સિમ્પલ શાક બનાવ્યું છે આજનું, ચોળીનું. તો ચોળીને મેં પહેલાંથી સાફ કરી અને આ રીતે તૈયાર કરી લીધી છે. જે ચોળી પાકી હતી એના મેં દાણા કાઢી લીધા અને જે ચોળી કાચી હતી એને આવી રીતે સમારીને તૈયાર કરી છે. તો આપણો ટાઈમ છે ને બહુ ઓછો જશે અને આજે હું જમવાનું બનાવ્યું છે પરંતુ બહુ ઉતાવળમાં બનાવેલું, તો એના માટે આપણે ફટાફટ બનશે એ રીતે બનાવીશું. તો સૌથી પહેલાં ચોળીને આપણે કૂકરમાં લેશું, 1.5 ગ્લાસ જેટલું પાણી, 1/2 ચમચી મીઠું નાખી અને બરાબર મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી લેશું અને ખાલી એક સીટી આવે ત્યાં સુધી ચોળીને બાફી લેવાની. તો ચોળીને હંમેશા બાફીને બનાવશો ને તો સ્વાદ સારો આવશે. સીધા તેલમાં વઘાર કરીશું તો ચોળી છે ને એ ક્યારેક ચવળ થઈ જશે. તો હવે આપણે માટીનો તવો પણ રાખી દેશું ગરમ થવા માટે, કેમ કે આજે આપણે ચોળીના શાકને મકાઈના રોટલા સાથે સર્વ કરવાના છીએ. તો એના માટે મેં રેડીમેડ મકાઈનો લોટ લીધો છે, તો 2 કપ લોટને હું ચાળી લઈશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમારી પાસે છે ને ઘરની મકાઈ દળાવી અને એનો લોટ હોય તો તમે એ પણ વાપરી શકો, મારી પાસે ન તો મેં રેડીમેડ લોટ લીધો છે. અને અહીંયા 2 કપ લોટ ચાળી અને આપણે થોડું થોડું કરી પાણી એડ કરતા જઈ લોટને ગૂંથીશું. મકાઈનો રોટલો કે બાજરીનો રોટલો બનાવતા હોય ત્યારે તમે થોડું થોડું કરી પાણી નાખતા જઈ અને જેટલો પણ લોટને ગૂંથશો ને એટલો જ રોટલો છે ને એ ખાવામાં મીઠો બનશે. તો અહીંયા મેં 2 મિનિટ માટે સરસ એવો લોટને ગૂંથી લીધો, ત્યાર પછી આપણે રોટલો બનાવીશું. તો શરૂમાં થોડો પેડો બનાવી અને આ રીતે હાથથી ચપટો કરીશું. તો તમને ખબર છે એ જ રીતે મારે છે ને રોટલો હાથથી આખો બનતો નથી, તો મેં આ રીતે અડધો બનાવી લીધો અને અડધા રોટલાને પોલિથીન ઉપર રાખી અને ફરીથી એને આ રીતે થપથપાવી અને સરસ એવો ગોલમટોલ રોટલો બનાવી લઈશ. તો ચાલો પછી અહીંયા રોટલો બની ગયો છે તો આપણે પોલિથીનથી અલગ કરી અને ત્યાં સુધીમાં છે ને આપણી કૂકરની સીટી પણ વાગી ગઈ છે અને તવો પણ સરસ એવો ગરમ થઈ ગયો છે. રોટલાને રાખી દેશું અને થોડીવાર ચડવા દેવાનો એક બાજુથી અને ત્યાર પછી રોટલાને પલટાવી લેશું. તો કૂકરને આપણે સાઈડ પર રાખી દેશું જેથી એ ઠંડુ થઈ જાય. અને હવે રોટલો પણ જોતા જઈશું બાજુબાજુમાં અને આપણે શાકના વઘાર માટે કઢાઈ રાખી દેશું, મીડિયમ ફ્લેમ પર રાખીશું અને ત્યાર પછી 2 મોટી પડી ભરીને તેલ એડ કરી દેશું. અને તમે જોઈ શકો તો આપણો પહેલો રોટલો છે એ સરસ એવો ચઢીને તૈયાર થઈ ગયો છે અને મેં 2 રોટલાનો લોટ સાથે ગૂંથેલો, તો બીજો રોટલો પણ મેં થપથપાવીને બનાવી લીધો છે, એ રાખી દેશું ચડવા માટે. અને હવે તેલમાં 1/2 ચમચી મેથી રાખી અને મેથીને થોડી ચડવા દેવાની, બીજી બાજુ રોટલાને પલટાવી દેશું. ત્યાર પછી 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 1 લીલું સમારેલું મરચું, થોડા મીઠા લીમડાના પાન અને ધાણા લીધા છે મેં ડાંડલા સાથે સમારીને, અને હિંગ નાખી અને આપણી ગેસની ફ્લેમને છે ને બંધ કરી દેશું અને વઘાર તૈયાર કરી લેશું. વઘાર થોડો ઠંડો થાય એટલે બધા મસાલાઓ એડ કરીશું. તો 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી મીઠું એડ કરી દેશું. સાથે સાથે રોટલાને પણ જોતા જશું. તો આ રીતે વઘારની અંદર બધા મસાલાઓ એડ કરી દેવાના, પરંતુ હા, વઘારને ઠંડો થાય પછી જ મસાલાઓ એડ કરવાના. અને ફરીથી આપણે ફ્લેમને ઓન કરી થોડા હળવા એવા મસાલા છે ને એને તેલ સાથે ચડવી લેવાના. જેવા મસાલાઓ ચડી જાય એવા આપણે ચોળી છે એને એડ કરી દેશું. તો થોડું પણ પાણી ના આવે એ રીતે આપણે ચોળીને એડ કરી દેવાની. ચોળીને બરાબર મસાલાઓ સાથે 2-3 મિનિટ માટે આ રીતે ફેરવતા રહી અને ચડવી લેશું. મતલબ કે બાફી છે એટલે ચડી લીધું છે, પરંતુ મસાલા સાથે બરાબર એને 2-3 મિનિટ માટે રહેવા દેશું. અહીંયા આપણો બીજો રોટલો પણ સરસ એવો ચડી ગયો છે તો એને ઉતારી લઈએ. અને ચોળીને ફેરવતા 2-3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે ચોળીનું શાક છે એ તમે સિમ્પલ રાખવા માગતા હોય તો આ રીતે કરી અને બનાવી શકો, પરંતુ આજે આપણે ચોળીનું શાક છે એને ખાટું બનાવવાના છીએ એટલે એની અંદર હું છાશ નાખીશ. તો અહીંયા મારી ઘરની બનાવેલી રેડીમેડ છાશ છે જે હું એડ કરું છું. તમે છાશની જગ્યાએ દહીં નાખીને પણ શાક બનાવી શકો. તો અહીંયા તમારે જેટલું પણ શાક બનાવવું હોય એ પ્રમાણે તમે છાશ એડ કરી અને બનાવી શકો.
તો મેં અહીંયા બે ગ્લાસ જેટલી છાશ એડ કરી છે અને હવે આપણે છાશ એડ કરી છે તો છાશના પ્રમાણે થોડા થોડા મસાલાઓ પણ નાખી દઈએ. બે ચપટી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો લાલ મરચી પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને બે ચપટી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કરી દીધું છે. અને હવે બધા મસાલાઓ એડ કર્યા પછી શાકને આપણે 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બરાબર ઉકાળી લેશું. તો આ રીતે સરસ એવું શાક છે એ ઉકળીને તૈયાર થઈ જશે. તો ચાલો પછી અહીંયા આપણું ચોળીનું ખાટું શાક બનીને તૈયાર છે. ઉપરથી લીલા ધાણા નાખી અને આપણે શાકને સર્વ કરીશું. તો અહીંયા મકાઈનો રોટલો અને ચોળીનું ખાટું શાક એમ કરીને આજનું સિમ્પલ જમવાનું બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની રેસીપી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો પછી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.